મોડાસા સહિત અન્ય જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જેને લઈ શહેરની કોવિડ હોસ્પિટલમાં અરવલ્લી જિલ્લા સિવાય અન્ય જિલ્લામાંથી દર્દીઓ કોરોનાની સારવાર અર્થે મોડાસા આવે છે ત્યારે તેમની સાથે તેમના પરિવારજનો પણ મોડાસા આવતા હોય છે. કોવિડ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે રહી શકતા નથી ત્યારે તેમના પરિવારજનો હોસ્પિટલની બહાર તડકામાં કે અન્ય જગ્યાએ આશરો લેવાની ફરજ પડતી હોય છે. તેમને આરામ કરવા માટે કે રાત્રે સુવા માટે ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે મોડાસા નગરપાલિકાના પ્રમુખ તેમજ કોર્પોરેટરોએ ઉમદા વિચાર કરી દર્દીઓના સગાઓની તકલીફો દૂર કરવા માટે મોડાસા કોવિડ હોસ્પિટલની સામે આવેલ બંધ પડેલ વિનાયક ગાર્ડન અને શૌચાલય તાત્કાલિક ધોરણે ચાલુ કરી દર્દીઓના પરિવારજનોને આરામ કરવા તેમજ સુવા, નાવા ધોવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરીને અનોખી સેવા પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના દર્દીઓના પરિવારજનો માટે વિનાયક ગાર્ડન અને શૌચાલય ખુલ્લું મૂકતા સગાઓએ માનસિક થાક તેમજ શારીરિક આરામ કરવા તેમજ અન્ય વ્યવસ્થાઓ આપવા બદલ મોડાસા નગરપાલિકાનો આભાર માન્યો હતો. મોડાસા નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર તેમજ સર્વ કોર્પોરેટરોએ હોસ્પિટલમાં આવેલા સગાઓને હોસ્પિટલની બહાર તડકામાં કે અન્ય જગ્યાએ આશરો લેતા જોઈ કોરોનાની મહામારીમાં આશરો મળી રહે તે માટે વિનાયક ગાર્ડન ખોલી દર્દીના પરિવારજનો માટે માનવતા દાખવી તેથી લોકો પાલિકાની કામગીરીને બિરદાવી રહ્યા છે. હું પટેલ કિરીટભાઈ કરશનભાઈ, રહેવાસી કમલેકંપા. અહીં મોડાસા ખાતે સાર્વજનિક હોસ્પિટલ આવેલી છે, તેમાં મારા દીકરાને દાખલ કરેલો છે. પણ ત્યાં હોસ્પિટલમાં એટલા બધા દર્દી આવે છે કે ત્યાં ક્યાં બેસવું એ બધું પ્રોબ્લેમ હતા. એમાં આ મોડાસા નગરપાલિકા દ્વારા જે બગીચાને ખુલ્લો મૂકવામાં આવે છે સાર્વજનિક પબ્લિક માટે, એનો બહુ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે અને બહુ સરસ વ્યવસ્થા કરેલ છે. છતાં હજી પણ થોડીક વ્યવસ્થા સુધારો વધારો કરે તો સારું રહે. શું વ્યવસ્થા કરવામાં? શું પાણી પીવા માટે થોડી વ્યવસ્થા કરે, એનો થોડો પ્રોબ્લેમ છે. પાણી ઘેરથી લાવવું પડે છે પાણી અત્યારે. અહીં જો ચોખ્ખું પાણીની વ્યવસ્થા થાય તો સારું રહે. હલો, નમસ્તે. અહીંયા અમે 10 દિવસથી આવ્યા છીએ COVID-19માં મોડાસા સરકારી હોસ્પિટલમાં. ત્યાં અમને 10 દિવસથી એડમિટ હતા મારા ભાઈ, બરાબર. 2 દિવસ પહેલાં પછી ભાઈ બગીચો ખોલ્યો નગરપાલિકાને, અને પહેલાં બી બહાર પડી રહેતા હતા ગાઈ. ત્યાં ગંદકી બી હતી, બધું ગંદકી બી હતી, તકલીફ બી પડતી, મચ્છર બી કરતા રાત્રે. 2 દિવસ પછી બગીચ ખોલ્યો અંદર, સાફ સફાઈ મળી, બધાને એર રહેવા મળ્યું, બરાબર. અંદર અને સારી સુવિધા મળશે, પાણી છે, ઠંડક છે, છોડો છે, બધું છે. એટલે ત્યાર પછી અમને સુવિધા સારી મળી નગરપાલિકામાં. નગરપાલિકા એ બધા ખૂબ ખૂબ આભાર માનું છું. GDC ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી.